સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડવાસા ખાતે વાડામાં આગ લાગતા વાડામાં રહેલ બધો જ પશુ ઘાસચારો આગમાં બળીને સ્વાહ થઈ ગયો હતો, તો હિંમતનગર ફાયર ફાઈટર દોડી આવી આગ હોલવી હતી. પ્રાંતિજના વડવાસા ગામે મોડી રાત્રે ગુરુવારે સાંજે ભરવાડના ઘર નજીક વાડામાં આકસ્મિક આગ લાગી હતી, જેને લઈને ફાયર વિભાગને જાણ કરાઈ હતી. હિંમતનગર પાલિકાનું ફાયર બ્રિગેડ પહોંચી 3.5 કલાકે આગ બુઝાવી હતી. વડવાસા ગામે રહેતા દેવા નાગજીભાઈ ભરવાડના ઘર નજીક વાડામાં ગુરુવારે મોડી સાંજે આકસ્મિક આગ લાગી હતી, જેમાં ઘાસના પૂરા અને મગફળીનો ભૂકો હતો, જેને લઈને આગ જોત જોતામાં પ્રસરી રહી હતી, જેને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. હિંમતનગર નગરપાલિકાનો ફાયર બ્રિગેડને કોલ મળતા વડવાસા પહોંચ્યું હતું, જ્યાં હિંમતનગરના 5 અને પ્રાંતિજ ફાયર વિભાગના 2 જવાનોએ પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો અને 2 ફાયર ફાઈટર વડે 4,000 લીટરનો પાણીનો ઉપયોગ કરી 3.5 કલાકે આગ બુઝાવી હતી. આ અંગે દેવા ભરવાડે વાડામાં અંદાજે 2,000 ઘાસના પૂરા અને 2 ટ્રેક્ટર મગફળીનો ભૂકો હોવાનું જણાવ્યું હતું, જેમાં આગ લાગતા બળી ગયું હતું, તો આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું. નોંધનીય વાત એ છે કે પ્રાંતિજ પાલિકા પાસેના 2 ફાયર ફાઈટર રિપેરિંગમાં હોવાને લઈને કોઈ પણ બનાવનો કોલ મળે તો ફાયર ફાઈટર હિંમતનગરથી મંગાવવું પડે છે, જે પાલિકા માટે શરમજનક વાત છે. તો ફાયર બ્રિગેડને અભાવે ઘટનામાં પીડિતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે, ત્યારે આગનો ભોભા બાદ બીજો મોટો બનાવ બન્યો છે, જેમાં પ્રાંતિજ પાલિકાનું ફાયર ફાઈટર વગરનું જોવા મળ્યું છે. ત્યારે પ્રાંતિજ પાલિકા હજુ ક્યાં સુધી ફાયર ફાઈટર વગર ચાલશે એ તો હવે જોવું રહ્યું. જિલ્લા ZSTV પ્રાંતિજ.